કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા બીજા વિડિયો લેક્ચરમાં આપણે ગણિતનું એક ચેપ્ટર શીખવાના છીએ. ચેપ્ટર છે નંબર 6 અને ચેપ્ટરનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. બધાને ખબર જ છે વર્ગ અને વર્ગમૂળ એટલે શું થાય, પણ જો કોઈને ન ખબર હોય તો શીખી લઈએ, અને જો ખબર હોય તો એ વાતનું રિવિઝન થઈ જાય. તો વર્ગ અને વર્ગમૂળ એટલે શું? જે કોઈ પણ સંખ્યા આપણે આપેલી હોય એને સંખ્યાથી આપણે એ જ સંખ્યાને ગુણીએ અને જે સંખ્યા આપણને મળે તેને વર્ગ કહે છે. વર્ગ અને વર્ગમૂળના ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં તો થિયરી ભણશું, એના જુદા જુદા વર્ગ અને વર્ગમૂળના નિયમો ભણશું, ત્યારબાદ આપણે તેના દાખલા શીખશું. તો આજનો લેક્ચર આપણો આખો થિયરી બેઝડ છે, એટલે કે થિયરી જ આપણે આજના લેક્ચરમાં ભણવાની છે. દરેક વ્યક્તિ છે એ વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું છે. તો આપણે આજનો વિડિયો લેક્ચર છે ગણિતનો એ આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે હવે તમારી સ્ક્રીન ઉપર જે સ્લાઇડ આપવામાં આવેલી છે ને, તેમાં સંખ્યાનો વર્ગ એવું લખેલું છે. તો બધાનું ધ્યાન એમાં હોવું જોઈએ. સૌથી પહેલાં તો વર્ગ એટલે શું, અથવા તો વર્ગની વ્યાખ્યા એટલે શું? તો વ્યાખ્યા આપેલી છે, હું વાંચું છું. આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. જો આપણે આને વ્યવસ્થિત રીતે સમજીએ તો જે સંખ્યા આપણને આપેલી હોય ને એ જ સંખ્યાનો ગુણાકાર તે જ સંખ્યા આપણે કરીએ અને જે જવાબ મળે ને તો તેને તે સંખ્યાનો વર્ગ કહેવાય. વધારે સારી રીતે સમજીએ તો નીચે ઉદાહરણો થોડાક આપ્યા છે એ જો એક છે તો એકનો એક વડે ગુણાકાર કરો તો એને એકનો વર્ગ વચાય અને એનો જવાબ આવે એક. બેને બે જ સાથે ગુણાકાર કરો તો એનો બેનો વર્ગ વચાય અને બેનો વર્ગ, અને બે ગુણ્યા બે એટલે એનો જવાબ આવે 4. 3નો ગુણાકાર 3 સાથે કરો તો એને 3નો વર્ગ કહેવાય અને એનો ગુણાકાર 9 એટલે કે 3નો વર્ગ થઈ ગયો 9. 4નો ગુણાકાર 4 આરે કરો તો એને લખવાનો 4નો વર્ગ અને ગુણાકાર કરીએ તો જવાબ આવે 16. તો 4નો વર્ગ છે એ શું છે? 16. તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એવી રીતે આપણને આવડવું જોઈએ. 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, આવી રીતે તમને આવડવું જોઈએ. કોઈ પણ સંખ્યા આપી હોય તેને તે જ સંખ્યા વડે ગુણવાનો, જે જવાબ આવે એને એ સંખ્યાનો વર્ગ કહેવાય. હા, કેવી રીતે લખાય એ તમારે થોડુંક શીખવું પડશે. જો આમાં લખ્યું છે કે 1નો વર્ગ એવી જ રીતે લખવાનું, 2નો વર્ગ એવી જ રીતે લખવાનો, એવી રીતના 5નો વર્ગ લખવો હોય તો 5 અને ઉપર વર્ગ અથવા તો 2ની ઘાત જે આપણે કહીએ છીએ એ પ્રમાણે લખવાનું. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધી શકશો. ત્યારબાદ તમને જે બીજી સ્લાઇડ છે એમાં થોડાક નિયમો છે એ આપણે શીખી લઈએ. હવે પછીની સ્લાઇડમાં પહેલો જે પોઈન્ટ છે ને એ મેં તમને સમજાવ્યો એ જ છે કે 1, 4, 9, 16 જે જવાબ આવ્યા એ 1, 2, 3, 4ના વર્ગની સંખ્યાઓ છે. એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધી શકો. ત્યારબાદ એક હેડિંગ આપેલું છે, પૂર્ણ વર્ગ સંખ્યાઓ. હવે બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે, કારણ કે જુદા જુદા નિયમો છે. જો નિયમો આવડી જાય ને તો આપણને વર્ગ કરવામાં સહેલાઈ પડે. જો સૌથી પહેલો પોઈન્ટ, આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. સમજાવું કેવી રીતે. 5 × 5 એટલે કે 5નો વર્ગ એટલે કે જવાબ આવ્યો 25. 8 × 8 એટલે કે 8નો વર્ગ એટલે કે જવાબ આવ્યો 64. તો 25 અને 64 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કેવી રીતે? કારણ કે બે છે એ કેનો વર્ગ છે? પૂર્ણાંક સંખ્યાનો વર્ગ. 25 છે એ કોના વર્ગ છે? 5નો. તો 5 છે એ પૂર્ણાંક સંખ્યા છે. 64 છે એ કોનો વર્ગ છે? 8નો. તો 8 પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. તો એ 25 અને 64 છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ફરીથી આપણે જો વાંચીએ ને તો હવે આપણને સમજાશે કે આપેલી સંખ્યામાં જે કોઈ પણ પૂર્ણાંકનો વર્ગ હોય તો જે સંખ્યા આપણને મળે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ત્યારબાદનો પોઈન્ટ છે, દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. એવું જરૂરી નથી કે દરેક સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય. અને પૂર્ણ વર્ગ સંખ્યા પણ ગણતરી કરી શકાય એટલી નથી. અનંત પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. જેટલા જેટલા આપણા પ્રાકૃતિક સંખ્યાઓ છે, 1, 2, 3, 4, 5, 6 એમાં અનંત છે, એના વર્ગ પણ અનંત જ હોય. પણ એવો નથી કે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય. ઘણી સંખ્યા એવી છે કે જેના વર્ગ ન થતા હોય તો એની પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય નહીં. કેવી રીતે? એના પછીનો પોઈન્ટ જોઈએ. જે સંખ્યાનો એકમનો એક અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. હવે કોઈ પણ તમે એક સંખ્યા લ્યો અને એનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો સંખ્યાનો વર્ગ કરો ને તો એની સંખ્યાનો એકમનો અંક પણ કેવો હોય? 1 જ હોય. સમજાવું તમને. જો 1નો વર્ગ કરીએ તો શું થાય? 1. 9નો વર્ગ કરીએ તો
81, તો 81માં પણ એકમની સંખ્યા કેટલી આવી? 1. એટલે તમે 1 અથવા 9 કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય ને તો એનો વર્ગ કર્યો ને તો એનો પણ એકમનો અંક કેવો થશે? 1 જ થશે. ત્યારબાદ બીજો પોઈન્ટ, જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય અને એ સંખ્યાનો વર્ગ કરો ને તો એનો એકમનો અંક કેવો થાય? 4. જેમ કે 2નો વર્ગ કરો તો 4 અને 8નો વર્ગ કરો તો 64, તો 2નો એકમનો અંક કેટલો આવ્યો? 4 જ આવ્યો. એટલે તમે 2 અથવા તો 8 હોય ને એનો તમે વર્ગ કરો ને, કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 2 અથવા 8 હોય એનો વર્ગ કરો ને તો એ સંખ્યાનો એકમનો અંક 4 જ હોય. ત્યારબાદ જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય એ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 9. જેમ કે 3નો વર્ગ થાય 9, 7નો વર્ગ થાય 49, તો 2માં એકમનો અંક કેવો આવ્યો? 9. એટલે એવી કોઈ પણ સંખ્યા લઈ લો જેનો એકમનો અંક 3 હોય અથવા તો 7 હોય અને એનો તમે વર્ગ કરો ને તો એનો એકમનો અંક કેવો થશે? 9 જ હશે. ત્યારબાદનો પોઈન્ટ, જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય એ સંખ્યાનો વર્ગ કરો તો મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હોય? 6. જેમ કે 4નો વર્ગ 64, 6નો વર્ગ 36, તો 2માં એકમનો અંક કેવો આવ્યો? 6. બરાબર. ત્યારબાદનો પોઈન્ટ છે, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય અને તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકમનો અંક 5 હોય, જેમ કે 5નો વર્ગ 25, 25નો વર્ગ કરો તો 625, તો આ દરેકમાં તમે જેનો એકમનો અંક 5 હશે અને તમે એનો વર્ગ કરશો ને તો જે જવાબ મળશે ને એનો એકમનો અંક પણ કેવો હશે? 5 જ હશે. બરાબર. તમે જુઓ ફરીથી એકવાર નિયમ જોઈ જાય, 1 અથવા તો 9 હોય ને જેનો એકમનો અંક, એનો તમે વર્ગ કરો ને તો એનો એકમનો અંક 1 હોય. જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા તો 8 હોય અને તમે વર્ગ કરો અને જે જવાબ મળે ને એનો એકમનો અંક 4 હોય. 3 અથવા તો 7 હોય ને એકમનો અંક, એનો તમે વર્ગ કરો અને જે જવાબ મળે ને એનો એકમનો અંક પણ કેવો હોય? 9. 4 અથવા તો 6 કરો અને એનો એકમનો અંક હોય અને એનો તમે વર્ગ કરો તો જે જવાબ મળે એનો એકમનો અંક 6 હોય. 5 હોય એકમનો અંક, એવી સંખ્યા હોય અને એનો તમે વર્ગ કરો એનો એકમનો અંક પણ 5 જ હોય. તો ત્યારબાદ જો એના પછીનો પોઈન્ટ, વર્ગ સંખ્યાના દશક અને એકમની સંખથી બનતી સંખ્યા 25 હોય. જે વર્ગ છે એના દશકથી અથવા તો એકમના અંકથી બનતી સંખ્યા કેવી હશે? 25 હશે. એટલે તમે જ્યારે 5નો વર્ગ કરો ત્યારે 25, 25નો વર્ગ કરો તો 625, એવી રીતે એના દશકના અંકો કેવા હશે? 25 જ હશે વર્ગ કરશો ત્યારે. ત્યારબાદનો પોઈન્ટ, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય ને તો તેનો તમે વર્ગ કરો ને તો 2 શૂન્ય મળે જવાબમાં. જેમ કે તમે 10નો વર્ગ કરો ને તો 100 થાય, તો 10માં 1 0 છે પાછળ, તેનો વર્ગ કર્યો તો 2 0 થઈ ગયા. બરાબર. 200નો વર્ગ કરો તો 200નો વર્ગ થાય 4000, એટલે કે 2નું 2 શૂન્ય હોય તો એમાં કેટલા શૂન્ય ઉમેરી દેવાના? 4 શૂન્ય. જો ત્યારબાદનો પોઈન્ટ છે, જે સંખ્યાના એકમ અને દશકમાં 0 હોય એટલે કે 2 0 હોય તો તેનો વર્ગ કર્યો ને તો તેના જવાબમાં પાછળ કેટલા શૂન્ય ઉમેરી દેવાના? 4 શૂન્ય. એટલે જો વિદ્યાર્થી મિત્રો, વર્ગ કરવું કેટલું સહેલું છે, જો 30નો વર્ગ કરવો હોય તો આપણે પહેલાં 3નો વર્ગ કરી નાખવાનો, 9 અને 1 શૂન્યના 2 શૂન્ય, એટલે જો 30નો વર્ગ કરવો તો 900. કેમ ખબર પડી? કે 3નો વર્ગ 9 અને 1 શૂન્યના 2 શૂન્ય. એવી જ રીતે તમને 300નો વર્ગ કહીએ તો 3નો વર્ગ 9 અને 2 શૂન્યના 4 શૂન્ય. બરાબર. એવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો આરામથી વર્ગ કરી શકો છો જો તમને ઉપર મુજબના નિયમો આવડતા હોય તો. ત્યારબાદ છેલ્લો નિયમ આપણે સમજી લઈએ, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય, એ પણ આપણે જોયું. 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 5નો વર્ગ 25, તો બધી એકી સંખ્યાના વર્ગ છે એ એકી સંખ્યા જ છે. 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, તો બધી બેકી સંખ્યાના વર્ગ કેવા છે? બેકી સંખ્યામાં જ મળે. તો મિત્રો, આ હતા વર્ગના થોડાક નિયમો. જો આ નિયમો આવડતા હોય ને તો આપણે વર્ગ કરવામાં સહેલાઈ રહીએ. આ પછીના લેક્ચરમાં આપણે આના વિશેના થોડાક દાખલાઓ પણ જોઈશું, પણ એના પહેલાં આ કોષ્ટક છે એ આવડવું જરૂરી છે, પાકું કરવું જરૂરી છે. તમને જે કાંઈ પણ હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક કરવું જરૂરી છે. તેમને જે પ્રમાણે સૂચના મળે છે તેવી રીતે તમારે એને મોકલવું હોમવર્ક પણ ફરજિયાત છે. જો તમને આ વિડીયો સાથે મળેલી PDFમાં બરાબર ન દેખાતું હોય અથવા તો આ વિડીયો લેક્ચરને લગતી કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી હોય તો તમે સ્કૂલે કોન્ટેક કરી અને તમે તેનો જવાબ મેળવી શકો છો. તમને PDF ફરીથી મોકલવામાં આવશે અથવા તો જે કંઈ પણ પ્રશ્નો હશે તેનું નિરાકરણ થઈ શકશે. તો જલ્દીથી આપણે બીજા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધીમાં આ દરેક વસ્તુ છે એ પાકી કરી રાખવાની છે અને હોમવર્ક છે એ કરી રાખવાનું છે.